नमस्कार मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल में तमारू स्वागत है। आज आप धोरण चार विषय पर्यावरण प्रथम सत्रांत निदान कसोटी ऑक्टोबर 2021 प्रश्नपत्र संपूर्ण सॉल्यूशन मेळवीशुं। ते पहेला हजु सुधी जो आपणे आ चेनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रोने पण सॉल्यूशन मळी रहे ते माटे तेओने पण आ विडियो शेर करो। चलो मित्रों जोईए धोरण चार विषय पर्यावरण। सौ प्रथम पूछेलू छे योग्य विकल्प पसंद करी जवाब लखो। पहेलू छे खेतरमां शुं उगाडवामां आवे छे, तो जवाब आवशे सी अनाज। बीजू छे रियाना मामा क्यां रहेता हता, तो जवाब आवशे बी वापी। त्रीजू छे खेजड़ी कोनुं नाम छे, तो जवाब आवशे सी वृक्षनुं। त्यारबाद चौथू जोईए कया प्राणीना कान माथानी उपर होय छे, तो जवाब आवशे डी हरण। पांचमू छे कई नदी गुजरातनी सौथी मोटी नदी छे, तो जवाब आवशे ए नर्मदा। त्यारबाद आगळ जोईए मित्रों प्रश्न बे खाली जग्या पूरो। पहेलू अमृता अने तेना गामना लोकोए खाली जग्या माटे कुर्बानी आपी, तो जवाब आवशे वृक्षो कपाता बचाववा। बीजू छे तमारा पिता 8400400400। जी हाँ, याद कर लीजिए व्हाट्सएप नंबर, क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का, आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन, वो भी आपके व्हाट्सएप पर अपने फोन पे डाउनलोड का 8400400400 नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए। और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है, उसे क्रॉप करना है और 5 सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 से 12 IIT जी नीट CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए, तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सअप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए, लिंक डिस्क्रिप्शन में है। की त्रीजू छे कबड्डी नू बीजू प्रचलित नाम खाली जगह छे, तो जवाब आवशे हुतुतु। ત્યારબાદ આગળની ખાલી જગ્યા જોઈએ સૂરજબારી પુલને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જવાબ આવશે પ્રવેશદ્વાર। અને ચોથું નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે, તો જવાબ આવશે હાથી। ત્યારબાદ મિત્રો ખરા ખોટા પૂછેલા છે, જોઈએ પહેલું ખરું ખોટું। બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે, તો આ વિધાન સાચું છે। બીજું રિયાના કુટુંબે સ્ટીમરમાં બેસી દરિયામાં મુસાફરી કરી, તો આ વિધાન ખોટું છે। ત્રીજું કરણમ મલેશ્વરી આંધ્ર પ્રદેશની વેઇટ લિફ્ટ ખેલાડી છે, તો જવાબ આવશે સાચું। ત્યારબાદ છે દાદાની વાડીમાં કુંડામાં વેત જેવડો વડલો હતો, તો આ વિધાન સાચું છે। અને પાંચમું જોઈએ નીલાભાઈના કુટુંબને પાકિસ્તાન સરકારે ભારત મોકલ્યા હતા, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન ત્રણ જોડકા જોડો, જેના 5 ગુણ છે કુંભાર, તો તેની સાથે જોડાશે ચાકડો। ત્યારબાદ છે વિરાટ કોહલી, તો તેમાં આવશે ક્રિકેટ। ત્રીજું છે ગાંધીધામ, તો રિયાનું ગામ પાટણ, તો તેમાં આવશે પટોળા। અને ચોથું અમૃતા, તો તેમાં આવશે વૃક્ષ પ્રેમી સ્ત્રી। મિત્રો આગળ જોઈએ એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ, તો જવાબ આવશે ઊંટ અને ઘોડાનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ। બીજું છે અમૃતા સવારે ઉઠીને શું કરતી હતી, તો જવાબ આવશે અમૃતા સવારે વહેલી ઉઠીને પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરતી હતી। ત્રીજું છે દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી, તો દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી। ચોથું છે કિરણના કુટુંબમાં શા માટે ફેરફાર થયો છે, તો જવાબ આવશે કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે તેથી તેના કુટુંબમાં ફેરફાર થયો છે। પાંચમો સવાલ પૂછાયેલો છે મધપુડામાં મધનો સંગ્રહ કરવા માટે કઈ માખી ઉપયોગી છે, તો મધપુડામાં મધનો સંગ્રહ કરવા કામદાર માખી ઉપયોગી છે। ત્યારબાદ જોઈએ કયા જિલ્લાના લોકો ભરત ગૂંથણનું સુંદર કાર્ય કરે છે, તો કચ્છ જિલ્લાના લોકો ભરત ગૂંથણનું સુંદર કાર્ય કરે છે। સાતમું છે માએ લીપણ શેમાંથી કર્યું, તો માએ લીપણ ગાયના છાણમાંથી બનાવ્યું। અને આઠમું મૂળ ઉપર જોવા મળતા રેસાને શું કહે છે, તો જવાબ આવશે મૂળ પર જોવા મળતા રેસાને મૂળરોમ કહે છે। આગળ જોઈએ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો, તો મિત્રો તમને અહીં સ્ક્રીન ઉપર જવાબ દેખાઈ રહ્યો છે, જે તમારે વાંચીને મોઢે કરીને જાતે લખવાની કોશિશ કરવાની રહેશે। બીજો સવાલ છે અનિતા 5મા ધોરણથી પોતાનો ભણવાનો ખર્ચ કેવી રીતે કાઢતી હતી, તો જવાબ આવશે ધોરણ 5 પછી અનિતાનો ભણવાનો ખર્ચ વધે તેમ હતો, આથી અનિતાએ તેનાથી નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને જે રૂપિયા મળતા તેમાંથી તેનો ભણવાનો ખર્ચ કાઢતી હતી। ત્રીજું છે રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે, તો જવાબ આવશે પહેલું આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને, બીજું આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય, ત્રીજું આપણામાં શિસ્ત ખેલદીલી સંઘભાવનાના ગુણ વિકસે છે, ચોથું આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદીલીની ભાવના ખીલે છે, ચોથું છે ફૂલના ઉપયોગો જણાવો, તો ફૂલના કયા કયા ઉપયોગો છે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે તમારે જવાબ જાતે લખવાનો પણ રહેશે। ત્યારબાદ છે પ્રશ્ન 6 વર્ગીકરણ કરો, ચાલો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ, તો તેમાં આવશે હાથી બકરી કૂતરો અને હરણ, જ્યારે ઈંડા આપતા પ્રાણીઓમાં આવશે ચકલી કબૂતર બતક અને ચામાચડિયું। તો મિત્રો આ હતું પર્યાવરણનું સોલ્યુશન, આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સવે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।